આપણે આ વિડિયોમાં પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનના વધુ દાખલાઓ ઉકેલીશું ધારો કે મારી પાસે ટેન એક્સ પ્લસ ટ્વેલ એક્સ પ્લસ ટ્વેન્ટી ડિવાઈડ બાય એક્સક્યુબ માઇનસ એટ છે હવે જ્યારે પણ આ રીતે રેશનલ એક્સપ્રેશનને ડિકમ્પોઝ કરવાનું હોય ત્યારે એ ચેક કરી લેવું કે ન્યુમિરેટરનો પાવર એ ડિનોમિનેટરના પાવર કરતાં ઓછો છે અથવા નાનો છે કે નહીં અહીં આપણે એલજેબ્રિક લોંગ ડિવિઝનની રીતે ઉકેલી શકીએ કારણ કે ન્યુમિરેટરમાં ટુ પાવર છે અને ડિનોમિનેટરમાં થ્રી પાવર છે જો અહીં થ્રી પાવર હોત અને અહીં ટુ પાવર હોત તો આપણે આને લોંગ રીતે ઉકેલી શકત હવે આપણે ડિનોમિનેટરની ટર્મના ફેક્ટર શોધીએ અહીં સેકન્ડ ડિગ્રી ટર્મના ફેક્ટર શોધવા કરતા થર્ડ ડિગ્રી ટર્મના ફેક્ટર શોધવા કઠિન હોય છે હવે કઈ સંખ્યા અહીં મૂકીએ જેથી આ પોલીનોમિયલ બરાબર ઝીરો મળે આથી કઈ સંખ્યાનો થર્ડ પાવર માઇનસ એટ બરાબર ઝીરો મળે જો આ એક્સ્પ્રેશન માં x બરાબર 2 મૂકીએ તો 2 નો ક્યુબ આપણને 8 મળે અને 8 8 0 થાય અહીં આપણને શૂન્ય એટલે કે રૂટ્સ 2 મળે છે 2 મળે જે દર્શાવે છે કે x 2 એ આપણો એક ફેક્ટર થાય આના બરાબર 10x2 12x 20 ડિવાઇડ બાય x 2 અહીં આપણને કોઈ એક્સપ્રેશન મળશે જો ટુ આ એક્સપ્રેશન ને ઝીરો બનાવતું હોય તો એ આ ફેક્ટર્ડ એક્સપ્રેશન ઝીરો બનાવે અને આપણે જાણીએ છીએ કે આ એક્સપ્રેશન બરાબર ઝીરો થઈ શકે કારણ કે એક્સ માઇનસ ટુમાં જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ મૂકીએ તો આ ઝીરો થઈ જશે અને તેના કારણે આ આખો એક્સપ્રેશન બરાબર ઝીરો થાય હવે આ એક્સપ્રેશનને ડીકમ્પોઝ કરવા માટે આપણે આ ભાગને ઉકેલવો પડશે અને તે મેળવવા માટે આપણે એલ્જેબ્રિક લોંગ ડિવિઝન ની રીત વાપરીશું એલ લોંગ ડિવિઝન પ્રમાણે એક્સ માઇનસ ટુ વડે x³ હવે અહીં હું જગ્યા મૂકીશ કારણ કે ફર્સ્ટ ડિગ્રી ટર્મ અને સેકન્ડ ડિગ્રી ટર્મ ઝીરો છે આથી આ માઇનસ એટ હવે x³ માં એક્સ કેટલી વખત ગુણાયેલો છે એક્સ એક્સ સ્ક્વેર વખત ગુણાયેલો છે એક્સ ઇન્ટુ કરતા આપણને x³ મળે અને માઇનસ ટુ ઇન્ટુ એક્સવેર કરતા આપણને માઇનસ ટુ એક્સ સ્ક્વેર મળે હવે આપણે આને બાદ કરીએ આથી આ માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે હવે આ બંને ટર્મ્સ કેન્સલ થઈ જશે અને આના બરાબર ટુ એક્સ સ્ક્વેર અને આ માઇનસ એટ મળે હવે ટુ એક્સ સ્ક્વેર માં એક્સ કેટલી વખત ગુણાયેલો છે તે પ્લસ ટુ એક્સ વખત ગુણાયેલો છે આથી ટુ એક્સ ઇન્ટુ એક્સ આપણને ટુ એક્સ સ્ક્વેર મળે ટુ એક્સ ઇન્ટુ મળે હવે ફો એક્સમાં એક્સ કેટલી વખત ગુણાયેલો છે તે પ્લસ ફોર વખત ગુણાયેલો છે ફોર ઇન્ટુ એક્સ એટલે કે ફોર એક્સ ફોર ઇન્ટુ માઇનસ ટુ એટલે કે માઇનસ અને તેનું બાદ કરતા આપણને ઝીરો શેષ એટલે કે રિમાઇન્ડર મળે આથી આ ચોક્કસ સાબિત થઈ ગયું કે એક્સ માઇનસ ટુ એક્સ ક્યુબ માઇનસ એટ નો એક ફેક્ટર છે અને આ આપણને બીજો ફેક્ટર મળે છે એક્સ સ્ક્ર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર ઇન્ટુ એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને એક્સ ક્યુબ માઇનસ એટ મળે ઓરિજિનલ ઇક્વેશનને આપણે આ પ્રમાણે લખી શકીએ ટેન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ એક્સ પ્લસ ટ્વેન્ટી ડિવાઈડ બાય ટુ એક્સવેર પ્લ 4. આ પ્રમાણે ફેક્ટર હવે આપણે પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્સ કરીશું ઇન્ટુ બરાબર એટલે કે બી એક્સ પ્લસ સી ડિવાઈડ બાય એક્સ સ્કવેર પ્લસ ટુ એક્સ હવે આપણે આ કઈ રીતે કર્યું તે જોઈએ આપણે આ ફ્રેક્શનમાં જોઈ શકીએ કે ડિનોમિનેટરની ડિગ્રી વન છે જ્યારે ન્યુમરેટરની ડિગ્રી આપણને કંઈ મળતી નથી એટલે કે કોન્સ્ટન્ટ મળે છે આથી ન્યુમિનેટરની ડિગ્રી એ ડિનોમિનેટરની ડિગ્રી કરતાં ઓછી છે હવે અહીં ડિનોમિનેટરમાં ટુ ડિગ્રી છે આથી ન્યુમિનેટરમાં વન ડિગ્રી હોવી જોઈએ આથી અહીં આપણને વન ડિગ્રી મળે છે પ્લસ કોન્સ્ટન્ટ જે ઝીરો ડિગ્રી વાળું ટર્મ છે હવે એમ પ્રશ્ન થશે કે આપણે આના કેમ ફેક્ટર નથી શોધતા કારણ કે આના ફેક્ટર સુધી શું તો આપણને ઇમેજનરી રૂટ્સ મળશે આથી રિયલ રૂટ્સ આપણને ઝીરો મળે હવે આપણે એ બી અને સી ને ઉકેલીએ તેના માટે આપણે આ બંને એક્સપ્રેશનનો સરવાળો કરવો પડે આથી આ એક્સપ્રેશન બરાબર ટેન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ એક્સ પ્લસ ટ્વેન્ટી ડિવાઈડ બાય એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ હવે આ બંનેને ઉમેરવા માટે આપણે કોમન ડિનોમિનેટર હોવો જરૂરી છે આથી કોમન ડિનોમિનેટર આપણને એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર મળે હવે કોમન ડિનોમિનેટર બનાવવા માટે એની સાથે આ ટર્મને મલ્ટિપ્લાય કરવું પડે આથી એ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર પ્લસ બી એક્સ પ્લસ સી અને આ ટર્મ એટલે કે ઇન્ટુ એક્સ માઇનસ ટુ હવે કોમન ડિનોમિનેટર હોવાના કારણે આ બંને ન્યુમિનેટર સમાન થશે ટેન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ એક્સ પ્લસ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ માઇનસ ટુ હવે આ એક્સપ્રેશનમાં એક્સની એવી કઈ કિંમત મૂકીએ કે એક જ સમયમાં કોઈ પણ બે વેરિયેબલની કિંમત ઝીરો થાય અથવા એક્સની કઈ એવી કિંમત મૂકીએ કે જેથી એ બી સીમાંથી કોઈ પણ બે વેરીએબલની કિંમત ઝીરો થાય જો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ લઈએ તો આ ટર્મ આપણને ઝીરો મળે આથી આ બી અને સી ઝીરો થાય અને આપણને એ મળશે એક્સ ઇઝ ટુ ટુ આ એક્સપ્રેશનમાં મૂકીએ ટેન એક્સ સ્ક્વેર એટલે કે ટેન ઇન્ટુ ટુ આપણને ફોર મળે પ્લસ ટ્વેલ ઇન્ટુ ટુ ટ્વેન્ટી ફોર

હવે અહીં આપણી પાસે એ બરાબર સાત છે હવે એક્સની એવી કઈ કિંમત લઈએ કે જેથી બી અથવા સી દૂર થઈ જાય તો આપણે ટુ ઝીરો લઈએ જેથી b ની કિંમત આથી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ એક્સપ્રેશનમાં મૂકીએ તો અહીં ઝીરો ઝીરો એટલે ડાબી બાજુ આ ઝીરો થઈ જશે આ ઝીરો થઈ જશે અને આપણને ટ્વેન્ટી મળશે ઇઝ ઇક્વલ ટુ એની કિંમત આપણી પાસે છે સેવન ઇન્ટુ આ ઝીરો થઈ જશે આ જીરો થઈ જશે આથી અહીં આપણને ફોર મળશે પ્લસ બીની કિંમત ઝીરો થઈ જશે અને અહીં આપણે જીરો મૂકીએ તો માઇનસ ટુ મળશે આથી સી ઇન્ટુ માઇનસ ટુ આના બરાબર ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ સેવન ફોર ટ્વેન્ટી એટ ટુ સી મળે હવે બંને બાજુ આપણે ટ્વેન્ટી ને બાદ કરીએ તો આપણને માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ સી મળે અને આથી સી ઇઝ ઇક્વલ ટુ મળે હવે આપણે એ અને C ની કિંમત આપણા એક્સપ્રેશનમાં મૂકીને ફરીથી લખીએ ટેન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ એક્સ પ્લસ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ પ્લસ બી એક્સ પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ફોર છે એટલે 4 ઇન્ટુ એક્સ માઇનસ ટુ હવે આ એક્સપ્રેશનને ઉકેલવા માટે આપણે x ની એવી કિંમત લઈએ કે જેથી b દૂર ન થાય અહીં આપણે એક્સ બરાબર ઝીરો ન લઈ શકીએ પરંતુ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન લઈએ આથી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માટે ટેન પ્લસ ટ્વેલ્વ પ્લસ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ સેવન વન પ્લસ ટુ પ્લસ ફોર એટલે કે સેવન પ્લસ

હવે આના બરાબર ફોર્ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી નાઇન માઇનસ ફોર એટલે ફોર્ટી હવે બંને બાજુ 45 ને બાદ કરીએ તો માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી મળે હવે બંને બાજુ માઇનસ વનને ડિવાઇડ કરીએ તો બી ઇઝ ઇક્વલ ટુ થ્રી મળે આથી આપણા ઓરિજિનલ ઇક્વેશનમાં સી ઇઝ ઇક્વલ ટુ થ્રી બી ઇક્વલ ટુ અને એ ઇઝ ઇક્વલ ટુ સેવન મળે આથી આ એક્સપ્રેશનનું પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શન આપણને સેવન ડિવાઇડ બાય એક્સ માઇનસ ટુ પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફોર મળે આથી જ્યારે હાયર ડિગ્રી પોલીનોમિયલ્સ હોય તો આપણે આ રીતે પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનને ઉકેલી શકીએ